તો જે પ્રમાણે એક સાથે નવ બાળકોના મોતને લઈને હવે ખળભળાટ મચી ચૂક્યો છે, ચર્ચાનો વિષય પણ આ બની ચૂક્યો છે. જે પ્રમાણે હવે સમિતિ આની તપાસ કરશે, તે બાદ રિપોર્ટ આવશે બહાર, તે પછી જ ખબર પડશે કે કોની બેદરકારીને કારણે આ તમામે તમામ બાળકોના મોત થયા છે. તો હાલ સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુલદીપ સગર, કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે, અને આપણી સાથે અન્ય એક મહેમાન ડોક્ટર હેમાંગ વસાવડા, કે જેઓ એક તબીબ પણ છે અને કોંગ્રેસના નેતા પણ છે. આપ બંને મહાનુભાવોનું વીટીવીમાં સ્વાગત છે. ખાસ કરીને કુલદીપભાઈ, હું સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ ઘટના ઘટી છે, એક સાથે નવ બાળકોના મોત, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, તો શું લાગી રહ્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની બેદરકારી હોઈ શકે? સૌથી પહેલા તો જે પરિવારના બાળકો, નવજાત શિશુનું મૃત્યુ થયું છે, એ પરિવાર અને એમની માતાઓ સાથે મારી સહાનુભૂતિ છે. હવે અહીંયા સવાલ નવ બાળકો કે એક બાળકનો નથી. આપણે ક્લેમ કરીએ છીએ કે ગુજરાત વિકાસ કરેલું રાજ્ય છે, આપણે મોટા મોટા દાવા કરીએ છીએ, અને સરકારના કહેવા પ્રમાણે જે આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે, અતિ આધુનિક અને બધી સુવિધાવાળી છે, તો પછી હું તો એમ કહું કે એક પણ બાળકનું મૃત્યુ ના થવું જોઈએ. અત્યારે કેવું વધારે પડતું જલ્દી છે, કારણ કે સરકારના અધિકારીઓ કહે છે કે એનો રિપોર્ટ તૈયાર કરીશું, તપાસ કરીશું, આશા રાખીએ કે સાચે સાચો રિપોર્ટ પ્રજાની સામે આવે. પણ તેમ છતાં અહીંયા હું એટલું કહીશ કે ગામડામાં પણ જ્યારે ઘરે ડિલિવરી થતી હતી ત્યારે ઘણા કિસ્સામાં ઓછા મહિને બાળક જન્મે અને જીવ્યાના ઘણા દાખલા છે. સરકાર તરફથી યોજના ચાલે છે પોષણની, ગરીબ સગર્ભા મહિલાઓ માટે જે પાંચમા મહિનાથી કંઈક એમને અમુક આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી એમને પોષણ સારું મળે. આ જે મૃત્યુ થયા એને ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં જે કેર આપે એની સાથે જોડવાનું તો છે જ. એના ઉપરાંત જે સગર્ભાવસ્થા દરમિયાન એમને પોષણ મળે એની સાથે પણ આ મુદ્દો જોડાયેલો છે. એ મહિલાઓને જો સારું પોષણ મળે તો સારા સ્વસ્થ બાળકોનો જન્મ થાય અને આ દશા ઊભી ના થાય. એટલે ક્યાંક એ જે સહાય મળે છે એમાં હું એમ કહેતો નથી કે વચ્ચે ખવાઈ જવાતી હશે, એ ઘણું બધું જલ્દી કહેવાનું થઈ જશે, પણ સિસ્ટેમેટિક રીતે એમને સુધી પહોંચે છે કે નહીં, સમયસર પહોંચે છે કે નહીં, મહિલાઓ બેંકમાં ખાતા ખોલાવે, એક બાજુ એને ગર્ભધારણ કરેલો હોય, ક્યાં ક્યાં ગામડાના ડુંગરાળ વિસ્તારની મહિલાઓ જાય. એટલે ક્યારેક એવું પણ થતું હોય કે સહાય આ બધી આંટી ઘૂંટીઓના કારણે પણ નહીં પહોંચતી હોય, તો આ મુદ્દો પણ આપણે ધ્યાનમાં રાખવો રહ્યો. આટલું મોટું સરકારનું તંત્ર હોય તો પછી બાળકોના મૃત્યુ શા માટે થાય છે? એક બાજુ આપણે ટેક્સ પેયર જે છે એના પૈસા આમાં વપરાય છે, સુખી અને સંભ્રાંત પરિવારોના લોકો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જશે, વિચાર કરો ગરીબના. એટલે જે ટેક્સ પે કરે છે એ તો બે જગ્યાએ જાય છે, એક બાજુ ટેક્સ પણ પે કરે છે અને બીજી બાજુ એમને તકલીફ હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, એમના બાળકો બચી જાય છે. જી, ખૂબ જ સાચી વાત છે તમારી. જે પ્રમાણે કહી શકાય કે જો મહિલાઓને પૂરતું ધ્યાન આપીને તેઓનું જ ધ્યાન રાખવામાં આવે તો જે બાળક જન્મે એ ખૂબ જ સ્વસ્થ જન્મી શકે અને તેને કારણે આ મૃત્યુઆંક ન અને મૃત્યુઆંક ઘટી પણ શકે. તો આપણી સાથે ડોક્ટર હેમાંગ પણ છે, કોંગ્રેસના નેતા પણ છે અને તેઓ એક તબીબ પણ છે. ડોક્ટર હેમાંગ, હું આપને એ પૂછવા માંગીશ કે આ પ્રકારે બાળકોના જે મોત થયા છે તેને લઈને શું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર વિકાસ કરવામાં પાછળ રહી ગઈ છે? સૌથી પહેલી વાત કરું કે જે તપાસ સમિતિ નિમવામાં આવી છે એનો દાયરો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ જ નાનો રાખ્યો છે. હાલની તપાસ સમિતિ જે છે એ ડાક્ટરોની ભૂલ છે કે નહીં એની ઉપર જ તપાસ કરવા માટે નિમી છે. આ ગુજરાતની પ્રજાની આંખમાં ધૂળ ઝોકવા બરાબર સમિતિ બનાવી છે. જે મુશ્કેલી છે એ સરકારના લેવલે છે, ડાક્ટરના લેવલે નથી. હું આપને સમજાવું કે અવડા મોટા ગુજરાતમાં મોટી મોટી ગુલબાંગો ફૂક્યા પછી ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર આવા બાળકોની સારવાર ન થાય અને એને અમદાવાદ મોકલવા પડે એ ભારતીય જનતા પાર્ટી સરકારની સરકાર.
જી તો ખાસ કરીને કુલદીપભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે ડોક્ટર હેમાંગે વાત કરીએ કે જે જિલ્લાઓ હોય છે ત્યાં જ પૂરતી સારવાર નથી આપવામાં આવતી, એવી સગવડ ઉભી કરવામાં આવે કે તેઓ છેક દૂરથી અમદાવાદ સિવિલ સુધી લાંબા જ ન થવું પડે, તો તેને કારણે તેઓ પોતાના બાળકને બચાવી શકે છે. ડોક્ટર વસાવડા સાહેબની વાત એકદમ સાચી છે. આપણે અહીંયા બધી જાતનું નેટવર્ક ઉભું કરેલું છે, મોબાઈલની સુવિધા સારી છે, રોડનું નેટવર્ક સારું છે, પછી ગુજરાત દેશમાં સૌથી પહેલું 108ની સર્વિસ લોન્ચ કરનારું રાજ્ય છે અને આપણે એમાં ઘણા બધા લોકો સુધી પહોંચી પણ સરકાર શકી છે, દાવા પણ થયા છે. એક બાજુ દરેક જિલ્લામાં પૂરતી સુવિધાવાળી હોસ્પિટલ હોય છે, ના હોય તો આપણે એક બાજુ આટલી બધી વિકાસની વાતો કરીએ છીએ તો પછી એ જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કેમ આપણે આ બધી સુવિધા ઊભી ના કરી શકીએ? આમાં કોઈ રોકેટ સાયન્સ કે બ્રેઇન સર્જરીની વાત નથી, આ બહુ સામાન્ય વસ્તુ છે અને તાલુકા સ્તરે ને કમસે કમ જિલ્લા સ્તરે તો થઈ જ શકે. તો એ બાળકો દાખલા તરીકે લીમખેડાથી બાળકને રિફર કર્યું હોય તો અહીંયા આવતા આવતા સહેજે 3-4 કલાક થઈ જાય અને એ રસ્તામાં પણ બાળકનું મૃત્યુ થવાની સંભાવના રહે છે. તો હું તો એવું માનું છું કે જિલ્લા સ્તરે આવી સુવિધા હોય તો એમના મુસાફરીના જે કલાકો છે એ બચી જાય અને બાળકને જલ્દીથી સુવિધા મળે. ડૉક્ટરની ડૉક્ટર વસાવડા સાહેબની વાત એકદમ સાચી છે અને આ વસ્તુ શક્ય છે, બહુ કઠિન છે એવું પણ નથી, થઈ શકે એવું છે આજના સંદર્ભમાં. જી ખૂબ જ સાચી વાત છે તમારી, કેમ કે જે પ્રમાણે જો સગવડ ઊભી કરવામાં આવે, હોસ્પિટલો બનાવવામાં આવે તો તેઓ દૂરથી પોતાના બાળકને અમદાવાદ લાવવાની જરૂર જ ન પડે અને તેઓ પોતાના બાળકને બચાવી શકે. ખાસ કરીને હું આપને આગળ ડોક્ટર હેમાંગ પૂછીશ કે આપ ડોક્ટર છો એ સાથે સાથે આપ કોંગ્રેસના એક નેતા પણ છો, તો વિરોધ વિપક્ષ તરીકે આપ કઈ રીતે આને જોઈ રહ્યા છો, કેમ કે સરકારની લાપરવાહી બહાર આવી રહી છે? આ કોઈ પણ વ્યક્તિ અથવા નવજાત શિશુના મોત ઉપર કોઈ રાજકારણ થાય એ બાબતમાં હું સંમત નથી. આ દુઃખદ ઘટના છે અને જે પાયાની ત્રુટીઓ છે એ સુધારવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા બીજાઓ બનાવ બને નહીં. મેં સિવિલના ડોક્ટરોની પીસી સાંભળી, વજન ઓછું હતું એટલે બાળકો મરી ગયા એવી વાત એમણે કરી. હવે આધુનિક સારવારથી 1200 ગ્રામ વજનના બાળકો પણ જીવિત રહે છે. બીજી જે વાત ઉપસીને આવી એ એન્ટીનેટલ કેરની વાત ઉપસીને આવી, જે ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તપાસ થવી જોઈએ, મહિલાની સોનોગ્રાફીઓ થવી જોઈએ, વિટામિનની ગોળીઓ જાવી જોઈએ, આ બધું જો ગયું હોય તો ચોક્કસપણે બાળક સ્વસ્થ જન્મે. ઇવન એમણે જે વાત કરી કે ફેફસાની જે મેચ્યોરિટી હોય, ફેફસા બરાબર ઓક્સિજન ટ્રાન્સફર ના કરતા હોય એવી વાત કરી, એમાં પણ હું એટલે સંમત નથી કે હવેના યુગમાં પહેલેથી એક્સપેક્ટ કરી શકાય છે અને બેનની એ ટ્રીટમેન્ટ ચાલુ કરી શકાય છે જેથી ભલે વહેલા મહિને બાળક જન્મે, ઓછા વજનનું જન્મે, પણ જ્યારે જન્મે ત્યારે એના ફેફસાઓ કાર્યરત હોય અને બાળક બચી જાય. એટલે આ જે નિષ્ફળતા છે એ ડાક્ટરોની નિષ્ફળતા નથી, સરકારી તંત્રની નિષ્ફળતા છે. કાગળ ઉપર જ આંકડા બતાવવાની વાત હોય, વાસ્તવમાં નીચે શું છે એ જોવાની કોઈને તમા નથી. કોઈ પ્રધાન નીચે ઉતરીને જોતો નથી કે ગામડાની બહેનોનું સ્વાસ્થ્ય કેમ છે, કઈ રીતે થાય છે, અને આશા વર્કર અને આંગણવાડી બહેનો કઈ રીતે બહેનોને સાચવે છે, સગર્ભાવસ્થાની બહેનોને એને મોટિવેટ કરીને પહેલા બીજા ત્રીજા મહિનાથી ડોક્ટર પાસે લઈ જાય છે. ડોક્ટર એને ગંભીરતાથી તપાસ કરે છે, કોઈ પણ જાતની ક્ષતિ હોય તો એ દૂર થાય છે. હું આપને એ પણ કહું કે સોનોગ્રાફીના મશીનો પણ તાલુકા લેવલ સુધી હજી પહોંચ્યા નથી અને મશીન ક્યાંક મુકાણું હોય ત્યાં ડાક્ટરો નથી. આ બધી ત્રુટીઓ તાત્કાલિક અસરથી જો દૂર કરવામાં આવે અને તો જ ભવિષ્યમાં આવો બીજો બનાવ નહીં બને. ભારતીય જનતા પાર્ટી મેં જે વાત કરી એમ તપાસ સમિતિનો દાયરો ખૂબ જ સીમિત રાખીને, ડાક્ટરની ભૂલ છે કે નહીં એ ગોતીને, છેલ્લે ઠીકરું ડાક્ટર ઉપર ફોડીને આ ભીનું સંકેલી લે એવું બની શકે. સરકારે બહાર આવીને કહેવું જોઈએ, તપાસ સમિતિ જે બનાવવામાં આવે એણે ગુજરાતની અંદર સગર્ભા બહેનો અને બાળકો માટેની શું સવલતો છે એનો અભ્યાસ કરવો જોઈએ અને એનો રિપોર્ટ બહાર પાડવો જોઈએ
અને સરકાર માત્ર સરકારને સોંપવાનો નહીં, પ્રેસ મીડિયાને પણ આ રિપોર્ટ આપવામાં આવે કે ગુજરાતમાં વાસ્તવિક સ્થિતિ છે, એ મારી માગણી છે. જી, તો જે પ્રમાણે કહી શકાય કે ડોક્ટર હેમાંગે કહ્યું કે આ મુદ્દા પર રાજનીતિ કરવી યોગ્ય નથી. બીજી વાત એ થઈ છે, કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા આ મુદ્દાને લઈને રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈશું એક બ્રેક. વેલકમ બેક. જે પ્રમાણે આ બાળકોના મોત થયા છે તેને લઈને આની માટે જવાબદાર કોણ, તે પ્રશ્ન ખરેખર ઉભો થાય છે. પરંતુ જે પ્રમાણે ડોક્ટરોનું કહેવું છે કે તેઓ અધૂરા મહિને જન્મેલા હતા અને તેઓનું વજન ખૂબ જ ઓછું હતું જેને કારણે તેમના મોત થયા છે. જોકે હવે તપાસ સમિતિ રચી દેવામાં આવી છે, તે સમગ્ર તપાસ કર્યા બાદ રિપોર્ટ આપશે. તો હાલ આ જ મુદ્દે આપણી સાથે જે બંને મહેમાનો ઉપસ્થિત છે, કુલદીપજી, આપને હું આગળ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આને લઈને રાજનીતિ થઈ રહી છે, રાજનેતાઓ કહી રહ્યા છે કે રાજનીતિ નથી થતી, પરંતુ જે પ્રમાણે ટ્વીટનો મારો શરૂ થયો છે તે પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક આને લઈને રાજનીતિ શરૂ થશે. તો હવે કયા પગલાં આગામી ભરવા જોઈએ સરકારે આને મામલે? સૌથી પહેલા હું એક વાત કહીશ કે જે મૃતક નવજાત શિશુઓ છે એના પર રાજનીતિ ના થવી જોઈએ. જે સત્તામાં પક્ષ છે અને જે સત્તામાં પક્ષ નથી એ બંને આની નોંધ લઈ અને એ દિશામાં કામ કરવું પડશે. વિરોધ પક્ષે બહુ પોમાવાની કે હરખાવાની જરૂર નથી કે આ એક આપણને મુદ્દો મળી ગયો છે, કારણ કે અત્યારે ચૂંટણીનો તહેવાર ચાલી રહ્યો છે એટલે બંને બાજુથી એકબીજાના ફોલ્ટ શોધવાની વાત ચાલે છે અને મૂળ મુદ્દો સાઈડમાં રહી જાય છે અને દોષારોપણની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. જ્યાં સુધી શાસક પક્ષને લાગે છે, લાગે વળગે છે ત્યાં સુધી એ લોકોની ચૂંટાયેલી સરકાર છે. એટલે અહીંયા માત્ર ટીકાની વાત નથી, લોકોએ ચૂંટીને સરકાર બનાવેલી છે એટલે લોકોને અધિકાર છે, લોકોનો હક છે, લોકો પ્રશ્ન પૂછશે એટલે એને કોઈ બીજી સ્વરૂપ આપી દેવાની જરૂર મને લાગતી નથી અને આ વસ્તુની નોંધ લેવી જ પડે સરકારે. બીજો વાત જે આમાં હું કહેવા માગીશ કે જે પરિવારના નવજાત શિશુઓનું મૃત્યુ થયું છે એને અત્યારે હાલ રિપોર્ટ બનશે, આંકડાની માયાજાળ છે, શું થયું એમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, એમને અત્યારે સહાનુભૂતિ અને સહાયની જરૂર છે. તો સરકારને હું આ માધ્યમથી નિવેદન કરીશ કે આ પરિવારના સભ્યો ખાસ કરીને એના માતા પિતા સુધી સરકારના માળખાએ અધિકારીઓ પહોંચી અને એમને સહાય અને સહાનુભૂતિ આપવી જોઈએ. આપણે અહીંયા જે માનો કે 15 વર્ષથી ઉપરના હોય કે આધેડ હોય એ લોકોના મૃત્યુ થાય ત્યારે જ આપણે ખળભળાટ મચે એવું જરૂરી ના હોવું જોઈએ. આ પણ એક બાળક છે જે મૃત્યુ બાળક હતા જેમનું મૃત્યુ થયું છે, એટલે આ વાત પણ એટલી જ ગંભીરતાથી આપણે લેવી ઘટે. જ્યારે આટલું આપણી પાસે સિસ્ટેમેટિક તંત્ર છે, ડૉક્ટર વસાવડા કહેતા હતા કે શરૂઆતથીને જ તપાસ જે ગર્ભાવસ્થા દરમિયાન થતી હોય છે, તો આપણે આવા આઈટી સિસ્ટમનો ઉપયોગ કરી આટલી બધી ટેકનોલોજી એવું કેમ ના કરી શકીએ કે 5મા કે 3જા મહિનાથીને જ આપણને ખબર પડી જાય કે અંદર જે ગર્ભમાં બાળક છે એની શું સ્થિતિ છે અને પરિસ્થિતિ વણસે એ પહેલાં જ એને આપણે સારવાર કરીએ, એના ઉપચાર કરીએ જેથી આપણે બાળકને જન્મતી વખતે મૃત્યુ ના થાય અને તંદુરસ્ત બાળક જન્મે એવી સિસ્ટમ આપણે ગોઠવી રહી. જી, ખૂબ જ તમારી સાચી વાત છે કે જે પ્રમાણે ગોઠવવામાં આવે, જો અગાઉથી જ તૈયારી કરવામાં આવે, સગર્ભા મહિલાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે તો આ સ્થિતિ ઊભી જ ન થાય. ખાસ કરીને ડોક્ટર હેમાંગ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણી સિવિલ હોસ્પિટલ છે જેની પાસે બધી જ ટેકનોલોજી છે, સુસજ્જ છે ટેકનોલોજીથી આ હોસ્પિટલ, તેમ છતાં પણ આ પ્રકારના બનાવ બને છે. અગાઉ પણ એવા ઘણા બનાવ બની ચૂક્યા છે સિવિલ હોસ્પિટલમાં કે જેમાં તબીબોની બેદરકારી સામે આવી ચૂકેલી છે. તો શું લાગી રહ્યું છે કે હવે આને લઈને જે સમિતિ રચાય છે તે સ્પષ્ટ રિપોર્ટ આપશે કે કેમ? સૌથી પહેલી વાત આપણે સિવિલ હોસ્પિટલની સજ્જતાની કરીએ. હું દાવા સાથે એમ કહું છું કે ગુજરાતની એક પણ સિવિલ હોસ્પિટલ પૂર્ણપણે સજ્જ નથી. 300 દર્દીઓ ઓપીડીમાં આવે, 2 જ એની બારી હોય, 1 જ બારી ઉપરથી દવા મળતી હોય, 1જ સોનોગ્રાફીનું મશીન હોય,
અને આપણે એમ કહીએ કે આ પૂર્ણપણે સજ્જ છે. સજ્જતા વર્કલોડ જે હોય, દર્દીઓ જે રીતે આવતા હોય એ પ્રમાણે મશીન વધારવા પડે, ડાક્ટરો વધારવા પડે. તમે એટલું જ વિચારો કે 4 કલાકમાં 300 દર્દી તપાસતો ડાક્ટર કઈ રીતે માઇન્ડ એપ્લાય કરીને આઇસોલેશન કરી શકે. એક લોડ હોય છે ને, હ્યુમન લિમિટ હોય છે. આ તાત્કાલિક દૂર થાય તો જ સિવિલ હોસ્પિટલોને સજ્જ કહી શકાય. બાકી દેખાવ પૂરતી, લોકોની આંખોમાં ધૂળ ઝોકવા પૂરતા આંકડા રજૂ કરી શકાય કે રાજકોટ સિવિલમાં સોનોગ્રાફીનું મશીન છે. પણ રાજકોટ સિવિલના વર્કલોડ પ્રમાણે ગાયનેકોલોજી વિભાગમાં ઓછામાં ઓછા 6 મશીન અને 6 ડોક્ટર જોઈએ. જી, આ બધી વાત જે ટેકનિકલ છે એ એટલે સફળ નથી થતી કે છેલ્લા થોડા વર્ષોથી નિષ્ણાત માણસોને બદલે IAS ઓફિસરો બધા તંત્ર ચલાવવા માંડ્યા છે. આરોગ્ય ક્ષેત્રે શું જરૂરી છે, શું નવી ટેકનોલોજી આવી, નવી ટેકનોલોજી આવી એ ગુજરાતમાં આવી કે નહીં. મારે દાવા સાથે પૂછવું છે શંકરભાઈ ચૌધરીને કે પેટની અંદર બાળકોના ઓપરેશન શરૂ થઈ ગયા છે જન્મ પહેલા. અમુક ખોડખાપણમાં આપણે ગુજરાતમાં કેટલા થયા, કેમ નથી આવ્યા? કારણ કે નોન ટેકનિકલ માણસો વહીવટ કરવા માંગે. જી હેમંતભાઈ, ટૂંકમાં અને પૂર્ણ કરશો. 100% ગોળ ગોળ ફીંડલું વાળવા પૂરતો છે. આ સમિતિ જે બનાવવામાં આવી છે એ માત્ર ટાઈમ પાસ સમિતિ છે. થોડા દિવસ આ બધું ઠંડુ થઈ જાય. જી ડોક્ટર હેમંત, આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે, હું આપને અટકાવવા માંગીશ. તો જે પ્રમાણે આપ બંને મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને આને લઈને માહિતી આપી, દર્શક મિત્રોને પણ આપે જણાવ્યું કે જે પ્રમાણે જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ થવો જોઈએ, સગર્ભા જે મહિલાઓ છે તેમનું ધ્યાન રાખવું જોઈએ સરકારે. તો આપ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે એક સાથે 9 બાળકોના મોત થયા છે જેને લઈને ખળભળાટ મચી ચૂક્યો છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે કયા પ્રકારે આ બાળકોના મોત થયા, જોકે સત્તાધીશ ડોક્ટરો માનવા તૈયાર નથી કે તેમની ભૂલને કારણે થયા છે. તેઓ કહી રહ્યા છે કે અધૂરા મહિનામાં બાળકો જન્મ્યા અને ઓછા વજનને કારણે આ થયું છે. જોકે આની માટે પણ જવાબદાર ક્યાંક ને ક્યાંક સરકારને માની શકાય, કેમ કે સગર્ભા મહિલાઓને લઈને પૂરતું ધ્યાન નથી રાખવામાં આવતું. તો હાલ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.